नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय सामाजिक विज्ञान एनसीईआरटी सिलेबसमां ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં પાઠ 2 તેનું નામ છે આપણી આસપાસ શું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોમાં ભણ્યા કે પૃથ્વી જે અગનગોળાના રૂપમાં હતી તેનો ઉદ્ભવ કેવી રીતે થયો અને તેની પૃથ્વી પરના ચાર આવરણો વિશે આપણે આગળ સમજ્યા। તો આજનું પહેલું આવરણ વિશે આજના વિડિયોમાં જોઈએ। अपनी पृथ्वी ना जे भाग पर वसवाट करे छे ते भाग मृदावरण तरीके ओळखाय छे। आपणे जे भाग पर जमीन पर रहीए छे ते भाग ने मृदावरण कहेवाय छे। तो मृदावरण विषे जोईए, मृदावरण एटले शुं? तो मृद एटले के माटी अने आवरण एटले पड। जे माटीनुं बनेलुं पड छे तेने मृदावरण कहेवाय छे। पृथ्वीनो ऊपरनो पोपड़ो माटी अने खड़को जेवा घन पदार्थनो बनेलो छे। पृथ्वीनो जो ऊपरनो भाग छे ते माटी अने खड़को जेवा घन पदार्थनो बनेलो छे, तेथी ते घनावरण के शिलावरण तरीके ओळखाय छे। शिला एटले पत्थर अने पत्थरनुं आवरण तरीके पण ओळखाय छे। पृथ्वीनो जो ऊपरनो भाग छे ते माटी, खड़क, घनावरण के शिलावरण तरीके पण ओळखाय छे अने माटी अने खड़कोनो बनेलो आ घन पदार्थनो छे। आ आवरण पृथ्वीनी सपाटीनो आश्रे 29% भाग रोके छे। मृदावरण छे जे पृथ्वीनी सपाटी पर 29% जेटलो भाग रोके छे। आ पोपड़ो आश्रे 64 થી 100 કિમી જેટલી જાડાઈ ધરાવે છે। પૃથ્વીનો મૃદાવરણનો જે પોપડો છે પૃથ્વીમાં તે 64 થી 100 કિમી જેટલી જાડાઈ ધરાવે છે અને તે પૃથ્વી ઉપર 29% જેટલો ભાગ રોકે છે। તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી, વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી। જે મૃદાવરણનો જે પડ છે તે બધે એક સરખી જાડાઈ નથી ધરાવતો અથવા અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી। તે લગભગ માટી અને ખડકો જેવા દ્રવ્યનો બનેલો છે। મૃદાવરણ કેવી રીતે બનેલો છે? તો માટી અને ખડકો જેવા દ્રવ્યનું બનેલો છે। આ ભાગ ઉપર જ નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો વગેરે આવેલા છે। જે મૃદાવરણ છે જેને જમીન કહીએ તેની ઉપર નાના મોટા પર્વતો હોય છે, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો આવેલા છે। વળી સપાટીની શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે। મૃદાવરણની સપાટીથી જેમ જેમ નીચે જઈએ, ઊંડાઈ ઉપર જઈએ તેમ તેમ તાપમાન ગરમ થતું જાય છે, તાપમાનમાં વધારો થતો જાય છે। તો તેમાં આપણે મેઘમા વિશે શીખીએ। તો પૃથ્વીના પેટાળમાં રહેલા, પૃથ્વીનો જે પેટાળ છે તેમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેઘમા એટલે કે ભૂરસ કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ પૂછાય છે મેઘમા એટલે શું? તો પૃથ્વીના જે પેટાળમાં રહેલા ખડક હોય, ખડકના પીગળેલા રસ, ખડકોને પીગળેને જે રસ બને તેને મેઘમા કહેવાય છે। પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે। પૃથ્વીની સપાટીની અંદર જે વાયુઓ રહેલા હોય છે તે ગરમ થાય છે અને ગરમ થતાં તે પૃથ્વીની પડની ઉપરની તરફ દબાણ કરવા અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે અને એ પડની ઉપર જે ખડકો આવેલા છે તેનું દબાણ પણ ઉપરથી એટલું હોય છે। આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે, એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી। જે પૃથ્વીની અંદર રહેલા વાયુઓ જે ગરમ થાય છે એટલે ગરમી થાય અને તે દબાણ કરે, દબાણ થતાં તે ઉપરની તરફ આવે છે અને ઉપરના જે ખડકો હોય તેનું દબાણ નીચેની તરફ થાય છે અને આ બંને બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે, તેથી જ પૃથ્વીનો આ પડ ફાટી જતું નથી। તો આપણે ચિત્રમાં જોઈએ, જે પૃથ્વીને અંદર આવેલો છે જે મેઘમાં જે વાયુઓ છે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરે છે અને જે પૃથ્વી મૃદાવરણની ઉપરના જે ખડકો છે તે નીચેની તરફ દબાણ કરે છે અને બંનેનું સંતુલન જળવાય છે, ત્યારે જ આ પોપડો ફાટી જતો નથી। અને જ્યાં આ સંતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટી જતાં જ્વાળામુખી ફાટી નીકળે છે। જ્યારે પૃથ્વીને નીચેના પડનું દબાણ વધી જાય છે ગરમીનું, ત્યારે તે મેઘમાના સ્વરૂપમાં બહાર નીકળે છે અને ઉપરનું ખડક ઉપરનું પડ છે જે ફાટી જાય છે અને તેમાંથી જ્વાળામુખી નીકળે
છે જે ગરમ ગરમ લાવા હોય છે તે બહાર નીકળે છે તેને જ્વાળામુખી કહેવાય છે. આ મૃદાવરણ આપણે કઈ રીતે ઉપયોગી થાય છે? જો મૃદાવરણ ન હોય તો આપણું ઘર સાના ઉપર બાંધી શકીએ અને પીવાનું પાણી કે ખોરાક માટેની ખેતી, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનીજો કે પછી જંગલ એ મૃદાવરણ વગર કઈ રીતે શક્ય છે? તો વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી છે? જો મૃદાવરણ ન હોય તો આપણે ઘર સેના ઉપર બાંધીએ, પીવા માટેનું પાણી, ખોરાક માટેની જે ખેતીલાયક જમીન છે, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનીજો કે જંગલ એ મૃદાવરણ વગર શક્ય નથી. એટલે આ આવરણ ખૂબ ઉપયોગી છે. તો ચાલ આજે આપણે મૃદાવરણ વિશે જે વાત કરી તેના આધારે મૃદાવરણમાં શું શું આવી શકે તેને લગતું ચિત્ર દોરીએ. તો વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણમાં જે પણ આવતા તત્વો હોય છે, ખડકો છે, માટી છે, માટીનું બનેલું પડ છે, તો તેને વિશે લગતું ચિત્ર દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પરથી નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તેમાં પહેલો સવાલ છે મેઘમા એટલે શું, બીજો સવાલ છે પૃથ્વીનો પોપડો સાથી ફાટી જતો નથી, પૃથ્વીનો જે મૃદાવરણવાળો પોપડો છે તે સાથી ફાટી જતો નથી, અને ત્રીજો સવાલ છે ટૂંક નોંધ લખો મૃદાવરણ વિશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તેને લાઇક તેમજ કોમેન્ટ અવશ્ય કરજો અને તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ, આભાર.